Hi, હું છું ધ્રુમિલ એન્ડ વેલકમ ટુ ધ ફિફ્થ એપિસોડ ઓફ હું અમદાવાદનો રેડિયો વાળો અમદાવાદ બતાવું ચાલો. આજે હું આવ્યો છું એક પબ્લિક ટોયલેટ પર. એ અહીંયા શું તમને પબ્લિક ટોયલેટ બતાવવા આવ્યો છું? ના, આ તો બધાએ જોયું છે ત્યારે જ્યારે ઇમરજન્સી હોય. બટ એની વે કે મેં તુમકો યે દિખાના ચાહતા હું. નહીં, ગાંધી આશ્રમ ચલો ચલતે. વેલ, હિયર વી આર એટ ગાંધી આશ્રમ. તમે કહેશો, ધ્રુમિલ 10 વખત અહીંયા આવી ગયા, સેલ્ફી પડાવી લીધી બાપુના સ્ટેચ્યુની સાથે, તો તારા પ્રોમિસનું શું થયું? વિચ સેડ કે એવું અમદાવાદ બતાવી છે તમારી આંખોની સામે છે, તે છતાં તમને દેખાતું નથી. બટ આઈ એમ શ્યોર બાય નાઉ તમને સમજાઈ ગયું હશે કે પબ્લિક ટોયલેટ પર ગયા અને ગાંધી આશ્રમ પર આવ્યા. તો આજના એપિસોડમાં વી આર ડેફિનેટલી ડિસ્કસિંગ સ્વચ્છતા. વી આર સેલિબ્રેટિંગ 150 યર્સ ઓફ ગાંધીજી. અને બહુ જ બધા તમે વિડીયોઝ સોશિયલ મીડિયા પર એવા જોયા હશે કે જેમાં લોકોએ માસ્ક બાંધ્યા છે, હાથમાં મોટું બ્રૂમ છે અને કચરો સાફ કરી રહ્યા છે. શું એ સ્વચ્છતા છે? વેલ, ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. તમે ગાંધી આશ્રમમાં તો આવ્યા છો, પણ ગાંધી આશ્રમની બાજુમાં કંઈક એવું આવ્યું છે જે તમે આજ સુધી નથી જોયું. કમ, આઈ વિલ શો ઇટ ટુ યુ. વેલ, ધીસ ઇઝ મગન નિવાસ, અને મગન નિવાસની બિલકુલ રાઇટ હેન્ડ સાઈડ એક નાનકડો ગેટ છે, અને એ ગેટમાંથી આપણે પહોંચીશું ભારતની એકમાત્ર અને સર્વપ્રથમ સફાઈ વિદ્યાલય પર. યુ હર્ડ ઇટ રાઇટ, સફાઈ વિદ્યાલય. કમ. Well, here we are at India's first સફાઈ વિદ્યાલય, કે જ્યાં કચરાવાળા સફાઈ કામદાર મિત્રોને ટ્રેનિંગ આપવામાં આવે છે. એન્ડ ઇટ વોઝ સ્ટાર્ટેડ બાય વન મેન કોલ્ડ ઈશ્વર પટેલ ઇન 1963, મચ બિફોર ધ સ્વચ્છ ભારત અભિયાન સ્ટાર્ટેડ. આ માણસે ગુજરાતભરમાં 5 લાખથી વધારે ટોયલેટ્સ બનાવેલા. કેન યુ ઇમેજિન? મોર દેન 5 લાખ્સ. હી વોઝ કોલ્ડ મિસ્ટર ટોયલેટ. એન્ડ ટુડે વી આર હિયર ટુ મીટ હિઝ પ્રાઉડ સન, જેને કોલેજમાં બધા કહેતા બેબી ટોયલેટ. મને જયેશ જાજરૂ લોકો કહેતા અને બેબી ટોયલેટ કહેતા, કેમ કે મારા બાપાને મિસ્ટર ટોયલેટ કહેતા હતા, ઈશ્વરભાઈ જાજરૂવાળા. એટલે મને બહુ ગુસ્સો આવે, સ્કૂલમાં બધા ખીજાવે, એ જયલો જાજરૂ આવ્યો. એટલે મારા બાપાને પૂછ્યું, બાપા એટલે કહું છું, મને બહુ વાલા. એટલે ડાઇનિંગ ટેબલ ઉપર જ પૂછ્યું, જમતા જમતા જાજરૂની વાત કરે. એટલે હું કહું, આ જાજરાની વાત કેમ કરો છો અને જાજરાનું કામ કેમ લીધું? એટલે કે જા, જરૂર જરૂર જવું પડે એવું સ્થળ, એનું નામ જાજરૂ. જેશભાઈ, અહીંયા તમે ટ્રેનિંગ આપો છો સફાઈ કામદારોને, હવે આ ટ્રેનિંગ એમને આપવી શાના માટે જરૂરી છે? ભાઈ, 1000 હાથ કચરો નાખે ને 2 હાથ કચરો વાળે તો દેશ ક્યાંથી ચોખ્ખો થવાનો? આપણા દેશમાં વાળવાવાળાને નીચો ગણ્યો છે, સફાઈ કરવાવાળાને નીચો ગણ્યો છે, અને કચરો નાખવાવાળાને ઊંચો ગણ્યો છે. ગંદકી કરવાવાળાને મોટો ગણ્યો છે, અને ગંદકી કરવાવાળો આજે તો હું કહું નમ્રતા સાથે, ગંદકી કરવાવાળો શિક્ષિત છે અને ગંદકી સાફ કરવાવાળો અશિક્ષિત છે. એટલે સફાઈ કામદારોના માધ્યમથી અમે લોકશિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ, અમે કચરાવાળા નથી, અમે તો સફાઈવાળા છીએ. ટ્રુલી સર, હે ને? એટલે સફાઈ કામદાર જો ન હોય ને તો દેશની પરિસ્થિતિ શું થાય? એ તો બહુ ઊંચો સેવક છે. આપણા દેશમાં લાખો સફાઈ કામદારો હશે કે જેમાંના બહુ જ બધા આપણા ગુજરાતમાં પણ. એ લોકો જે રીતે કામ કરે છે, દે આર મોર પ્રોન ટુ લીથલ ડિઝીઝીસ. એટલે સફાઈ વિદ્યાલયમાં એમને ટ્રેનિંગ આપવામાં આવે. જેમ કે તમે જ્યારે રસ્તો સાફ કરો ત્યારે મોઢે માસ્ક પહેરવું, જેવી રીતે આઈટી સેક્ટરના એમ્પ્લોયને ટ્રેનિંગ આપવી જરૂરી છે, કે મિકેનિકલ એન્જિનિયરિંગ જેને કર્યું એને ટ્રેનિંગ આપવી જોઈએ, એવી જ રીતે આમને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે સો દેટ ધે પરફોર્મ બેટર. આમની સાથે એમ્પેથેટિક ફીલ કરવું એ તો બેઝિક છે, કન્વર્ઝેશન હવે આગળ લઈ જવાની છે. આમને એમ્પાવર કઈ રીતે કરીએ? એમને એમ્પાવર કરવાનું કામ કરે છે ભારતની એકમાત્ર અને સર્વપ્રથમ સફાઈ વિદ્યાલય. સ્વચ્છતા એ સૌથી મોટું માધ્યમ છે ગરીબી કાઢવાનું. અને આઈ થિંક આ મૂલ્યો જે છે ગાંધી બાપુના, એ બિલકુલ ગાંધી આશ્રમની બાજુમાં એટલી સરસ રીતે સચવાઈ રહ્યા છે વિથ યુ. જેશભાઈ, ટેલ મી, હું ટોયલેટ કહું તો એ શબ્દ સાંભળીને સૌથી પહેલો વિચાર મનમાં કયો આવે? એ તો સ્વચ્છ થવાની જગ્યા છે. એબ્સોલ્યુટલી, હે ને? અને એ જગ્યાને મોસ્ટ નિગ્લેક્ટેડ કોર્નર ઓફ હાઉસ, આપણા ઘરનો ઉપેક્ષિત ખૂણો નથી. જેમ ઘરમાં રસોડું અગત્યનું છે, એમ ઘરમાં શૌચાલય અગત્યનું, ટોયલેટ અગત્યનું છે. એટલે ખાના રસોડામાં થાય, લેકિન પાખાના એટલે ટોયલેટ.
આ બંનેનો સમન્વય છે. બિલકુલ. આ પ્રકારની ટ્રેનિંગ આપણે સફાઈ વિદ્યાલયમાં આપવામાં આવે છે. એ ટ્રેનિંગ પછી એ તો એમનું કામ કરે છે, પણ આપણે આપણો ભાગ નથી ભજવતા, અને એ છે ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવો. ઓવર ધ લાસ્ટ ફ્યુ ડેઝ જયેશભાઈ મેટ ટુ કિડ્સ કે જે કચરો વીણી રહ્યા હતા. તારું નામ શું છે? અનિલ. અને તારું? વિષ્ણુ. વિષ્ણુડા તું શું કરે? તું નાયો કેમ નહીં? હે? હું કાલે નાયો. તું નહીં નાયો લાગતો, વાળે નહીં. પણ વાળ કેમ નહી ઉડાયા? વેચવાના. કેટલા પૈસા આવે? 20 રૂપિયા કિલો જાય આ કાર્ટૂન. અને પેલું પ્લાસ્ટિક 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો. પછી શું કરો? પછી કેટલું વેણો? મલકનું. પછી મમ્મી ના લો પૈસા? તો મમ્મી તો મરી ગઈ. તારી મમ્મી મરી ગઈ? અને તાર બાપા? મારા બાપા અમારે બે તો બાપા દારૂ પીવે છે. દારૂ પીવે છે. જો તમે ને હું ભીનો કચરો ને સૂકો કચરો અલગ પાડીશું તો આમના મા બાપ આ ઉંમરમાં આમને આ કામ કરવા નહીં મોકલે. કદાચ એમના હાથ ઓછા પડતા હશે, એટલે જ બાળકો ભણવાની બદલે આ કામ કરે છે. And that's the reason it is important કે એમ્પેથાઇઝ તો કરીએ જ એમની સાથે, but now let's empower them. Well, with this, આ સિરીઝ અહીંયા પૂરી થાય છે. આ 5-5 એપિસોડ્સમાં મેં તમને એવું અમદાવાદ બતાવ્યું જે તમારી આંખોની સામે તો છે, તે છતાં તમને દેખાતું નથી. આઈ મેન્ટેન્ડ માય પ્રોમિસ. આ બધા જ એપિસોડ્સમાં કોઈ હિરોઇક સ્ટોરી નહોતી, પણ યુનિક સ્ટોરી હતી. એવી સ્ટોરી જે માત્ર ને માત્ર અમદાવાદની હોય. With this, I promise you to come back very soon to tell you some more stories, to show you some more of Ahmedabad. Until then, be compassionate to one another. Thank you everybody for watching. Aur agar aapko lage ki ye share karne jaisa hai, to zarur se share kariye. Super is 93.5 Red FM. Bajate raho.